નમસ્કાર, આપની સાથે હું છું ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. આજના મહત્વના સમાચારો પર એક આછરી નજર ફટાફટ ટોપ 10 માં. દેશમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ તથા રાષ્ટ્રપતિ શ્રી ગોવિંદ કામંદે સમસ્ત મુસ્લિમ સમાજને ઈદની શુભકામના પાઠવી છે. ઈદના આ મુબારક દિવસે પણ જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પથ્થરબાજો દ્વારા સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરી અને અનેકને ઘાયલ કરવામાં આવી રહ્યા છે. ભારતીય લશ્કર દ્વારા રમઝાન માસમાં એક તરફા સીઝફાયરનો અમલ કરવામાં આવી રહ્યો હતો, જેની પૂર્ણાહુતિ આજ રાત્રે થાય છે. પાક પરસ્તો સમજી જાઓ, નહીતર તમારી ખેર નથી. દિલ્હીથી માંડી અને શિમલા સુધી પ્રદૂષણનું સામ્રાજ્ય, હવે તો પહાડી વિસ્તારમાં પણ પ્રદૂષણે માજા મૂકી છે. શિમલામાં શ્વાસ લેવામાં તકલીફ અને વિઝિબિલિટી પણ એકદમ ઓછી. ગાઝિયાબાદ દેશનું સૌથી દૂષિત શહેર. યુપીના સહારનપુરમાં કુંવર ઉમર નામના વ્યક્તિએ પોતાને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો છે તેવું કહી આખા ગામમાં સરઘસ કાઢી અને જશ્ન મનાવ્યો, પરંતુ ભાજપ જિલ્લા અધ્યક્ષે તેનો ભાંડો ફોડી અને કર્યો પર્દાફાશ. દાદી મહારાજ હાજી હોવ, દેશભરના ફરજી બાબાઓનો ભાંડો ફોડવાનો સિલસિલો યથાવત છે. આજે રેપ કેસમાં દાદી મહારાજની કરાશે પૂછપરછ. બિહારમાં અત્યારે કટોકટીની પરિસ્થિતિ છે. બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ બહુ જ જરૂરી છે. લાલુ પ્રસાદ યાદવના સપુત તેજસ્વી યાદવની આ માંગણી છે. શું ક્યારે જેવો જેડીયુ સાથે ગઠબંધનમાં હતા ત્યારે આવા કોંગ્રેસ તરફી મહાગઠબંધનની અંદર તણાવ. માયાવતી અને સોનિયા ગાંધીની વચ્ચે બદલી રહેલા સારા સંબંધથી અખિલેશ યાદવ ચિંતામાં. શું આ સંઘ હવે કાશીએ પહોંચશે? અકબર નહીં પરંતુ મહારાણા પ્રતાપ જ મહાન છે. મોગલોની વિશાળ સેના સામે તેમણે યુદ્ધ કરવાની હિંમત દાખવી હતી. યોગી આદિત્યનાથનું નિવેદન. રશિયા ખાતે રમાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં આજે આર્જેન્ટિના, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમો ઉતરશે મેદાનમાં. તો મિત્રો, આ હતા અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર નિહાળવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. દેશભરના સમસ્ત મુસ્લિમ ભાઈઓ બહેનોને લોક ફરિયાદ ન્યૂઝ વતી ઈદની બહુ બહુ શુભકામના. અવાજ તમારો કલમ હોય.